म्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन् प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान् निजे શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યા મહારાજની જય સર્વે વાલા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંત્ય પ્રકરણનું તેત્રીસું વચનામૃત આપણે પઠન કરી રહ્યા છીએ ભગવાન શ્રી સંવત અઢારસો ને પંચ્યાસીના ફાગન સુધી એકાદશીને દિવસ ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે મહારાજે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચારનો યોગ થાય એને કરીને બુદ્ધિમાં ફેર ન પડે અને એ ચાર કોઈ આપવા વાળો મળે એમાં આસ્થા ન આવે એવા તો સત્સંગમાં ગણતરીના જ હરિભક્તો હોય આવું શ્રીજી મહારાજ પોતાનું સ્ટેટમેન્ટ આપે છે મહારાજ એ વાતને કરતા આગળ એમ બોલે છે સ્વામિનારાયણ હરે અને એવા તો સત્સંગમાં થોડા ગણતરીના હરિભક્ત હોય પણ જા હોય નહીં એમ કહીને વળી બોલ્યા જે એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાન સ્વામી છે કે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં ગઈકાલે આપણે જોયું કે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું જીવન કેવું નિર્મળ સ્વામીના જીવનની અંદર કેવું આત્મા પરમાત્માનું ચોખ્ખું જ્ઞાન સ્વામીના જીવનની અંદર કેવો બ્રહ્મ ભાવ સ્વામીના જીવનને વિશે કેવી નિષ્ઠા સ્વામીની જીવન સરિતાની અંદર કેવો શ્રીજી મહારાજનો રસ એ આપણે ગઈકાલ જોયો માન્યો આ સદગુરુઓના જીવન છે આજે સદગુરુ ગોપાળન સ્વામી ભગવાન શ્રીહરિની દ્રષ્ટિએ ગુરુજીના શબ્દોમાં કહું તો સેકંડ સ્વામીનારાયણ જેને ભગવાન શ્રીહરિએ તમામ આ સત્સંગની ધર્મધુરંધર આચાર્ય મહારાજો સ્થાપ્યા પછી પણ તમામના કાંડાઓ ભગવાન શ્રીહરીએ ગોપાળન સ્વામીને સોંપ્યા છે એવા સદ્ગુરુ ગોપાળન સ્વામી એને મહારાજ કે કોઈ ગમે એવો ચમત્કાર દેખાડે કોઈ ગમે એવો પ્રકારની એને નિષ્ઠાની અંદર ખામી ઊભી કરવા માટેનો કોઈ પણ પ્રકારનું પ્રયોજન કરે પણ ગોપાળન સ્વામી એવા કે જેને ભગવાન નારાયણ સિવાય બીજે કંઈ પ્રતીતિ ન આવે મુક્તાનંદ સ્વામીનું પાત્ર અને ગોપાળન સ્વામીનું પાત્ર એક બાબતમાં બહુ જુદું પડે છે ઐશ્વર્ય મૂર્તિ ઐશ્વર્યના ઐર્યના સાહુકાર જેને પડે પડે શ્રીજી મહારાજે જેના દ્વારા બતાવ્યું છે એવું આ સંપ્રદાયનું શિરમોળ પાત્ર હોય ચમત્કારી પાત્ર જેની અંદર ચમત્કાર સહેજે હતા એ હતા સદગુરુ ગોપાળન સ્વામી બીજો કોઈ એને ચમત્કાર કોણ બતાવે કોણ બતાવે ગોપાળન સ્વામીને ચમત્કાર બતાવી શકે એવો આ બ્રહ્માંડમાં નહીં અણંદકોટી બ્રહ્માંડોમાં કોઈ નહીં પાક્યો હોય કે જે ગોપાળન સ્વામીના ચમત્કાર બતાવે એને ક્યાંય પ્રતીતિ આવે ગોપાળન સ્વામીમાં હજારોને પ્રતીતિ આવે પણ ગોપાળન સ્વામીને સહજાનંદ સિવાય ક્યાંય પ્રતીતિ ન આવે ગોપાળન સ્વામી એટલે ગોપાળન સ્વામી સ્વામીનું નામ પડ્યું એટલે મને એમ થયું કે સ્વામીની થોડી ગાથાઓ પણ ગાસું પછી આપણે સમજીશું કે શ્રીજી મહારાજ કેટલી મોટી ચેતવણી આપે છે આ જે પુરુષોના નામ અહીં લખાયા છે જે આ બે મહાપુરુષો જેને આપણે મુક્તાનંદ ગોપાળંદ મુક્તાનંદ ગોપાળનનું ભજન કરીએ છીએ કેવા મોટા અને એના માટે પણ શ્રીજી મહારાજ કેવું કહેશે તો મારે તમારે તો કોઈ બળ કોઈ જાતની આપણે તો ગેલછામાં રહેવાની જરૂર નથી એવું આપણા મગજમાં ફીટ થઈ જાય એટલે હું આ મહાપુરુષોના ચરિત્રો થોડા ઘણા લઉં છું કે જેનાથી આપણને મહાપુરુષો મોટા છે તો ખબર છે પણ કેટલાક એના એવા ચરિત્રો કે જે આપણે ક્યારેય ન સાંભળ્યા હોય એવા ચરિત્રો છે ગોપાળન સ્વામી પૂર્વાશ્રમમાં ખુશાલ ભટ્ટ હતા એમનું નામ ખુશાલ ભટ્ટ અણુપૈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ ટોડલા ગામને વિશે યોગી પૂર્વ જન્મના જે યોગી પૂર્વ જન્મના હતા જાને અક્ષરધામના મુક્ત હતા એવા ખુશાલ ભટ્ટનું પ્રાગટ્ય થયું ખુશાલ ભટ્ટ બાળપણથી ચમત્કારી પુરુષ હતા બાળપણથી જ તમે જાણો છો ઘણી વખત કથાઓ સાંભળી છે ટોળલાના શામળાજી સાથે રમવા આવતા ટોળલાથી શામળાજી શામળાજી ઠેક ટોડલા ગોપાળન સ્વામી સાથે રમવા આવતા ખુશાલ ભટ્ટ સાથે રમવા આવતા એ ખુશાલ ભટ્ટ જેમ જેમ મોટા થતા જાય છે કેવા ચમત્કારો અહીં કહે છે કે બીજો કોઈ ચમત્કાર બતાવે તો પ્રતિતિ ન આવે પણ ગોપાળન સ્વામી તો એવા કે જે પોતે ચમત્કાર બતાવતા મુક્તાનંદ સ્વામીનું પાત્ર આ બાબતે જુદું છે અને ગોપાળન સ્વામીનું પાત્ર આ બાબતમાં જુદું છે મુક્તાનંદ સ્વામીને કોઈ હથેળીમાં ભગવાન બતાવે તો એ સ્વામિને સિવાય ભગવાન ન માને ગોપાળન સ્વામીથી તમામ ગોપાળન સ્વામીમાં ભગવાનનો ભાવ કરે પણ ગોપાળન સ્વામીને સંકલ્પ ના થાય કે સહજાનંદ સિવાય કોઈ ભગવાન છે હું તો એનો રાંકો છું શ્રીજી મહારાજે એને પાત્ર એવું સોંપ્યું હતું ખુશાલ ભટ્ટ સાત આઠ વર્ષના નાના નાના છોકરાઓ એને ટોડલામાં સમાધિ કરાવે સમાધિ કરાવીને કૈલાસમાં મોકલે કૈલાસમાં મોકલે છે શંકરના દર્શન કરીને હાથ જોડીને ઓલા નાના નાના છોકરાઓ ઉભા રહ્યા શંકરને દેખીને થોડી વાર તો અજાયબી લાગી કારણ કે શંકરને બધી બાજુ પર શિવજીને તો નાગ વીંટેલા હોય એટલે બાળકો બોલ્યા મહાદેવજી તમારી કોટમાં મોટા મોટા કાળા વીંટાયેલા નાગ છે તમને કરડતા નથી ત્યારે શંકરે હસીને કહ્યું લો તમને પણ નહીં કરડે એમ કરી નાગ એક એક છોકરાના ગળામાં વીંટી દીધા અને ગળામાં વીંટી દીધા અને હાથમાં પણ નાગ વીંટી દીધા ચારે છોકરાની કોટમાં વીંટ્યા અને કે હવે તમે ઘેર જાઓ તે છોકરાઓ બાળકો સમાધિમાંથી જાગ્યા અને સમાધિમાંથી જાગીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે તો નાગ વીંટેલા ગળામાં લોકો બીવા લાગ્યા છોકરાઓ નાગ સાથે રમે બધા લોકો ડરવા લાગ્યા એના મા બાપ ગયા ત્યારે ખુશાલ ભટ્ટે છોકરાઓને કોટે વીટાયેલા નાગે સહિત ગામમાં ફેરવ્યા અને મહાદેવનું ડેરું હતું ત્યાં ગયા ત્યારે નાગ ઉતરીને મહાદેવના લિંગને વીટાઈને પાછા કૈલાસમાં જતા રહ્યા આહો ચમત્કાર ખુશાલ ભટ્ટે બતાવ્યો એક વાર ત્યાં ઈડર પ્રદેશના રાજાએ ખુશાલ ભટ્ટને કીધું મારે પુત્ર નથી તમે જો કૃપા કરો મારે પુત્ર થાય તો હું તમને હવેલી બાંધી આપું જુઓ તો ખરા તમે જો કૃપા કરો મારે જો પુત્ર થાય તો હું તમને હવેલી બાંધી આપું ત્યારે ગોપાળન સ્વામી જેવાય ખુશાલ ભટ્ટ જે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં મસ્ત છે એમને રાજાને એમ કીધું ખુશાલ ભટ્ટ હસવા માંડ્યા ખુશાલ ભટ્ટ કે મારે હવેલી નથી જોઈતી ગામ નથી જોઈતું રાજા કે તમારે ગામ ન જોઈતું હોય તો હું તમને રાજગુરુ કરું મારા રાજ્યના રાજગુરુ તરીકે તમને સ્વીકારો ખુશાલ ભટ્ટ કે મારે રાજગુરુ પણ નથી થવું તમારે જો પુત્ર જોઈએ ને તો માનસાના દરબારની કન્યા સાથે લગ્ન પરણજો એ થકી તમારે પુત્ર થશે અને ભગવાનનો ભક્ત થશે આટલું ખુશાલ ભટ્ટે કીધું એ રાજાએ લગ્ન કર્યા અને એને જવાનસિંહજી નામનો એક પુત્ર થયો અને પછી રાજાએ બહુ મોટું શિખરબંધ મંદિર ત્યાં કરાવ્યું આવો પરચો ખુશાલ ભટ્ટ નાના હતા ત્યારે પૂરતા હતા નાના હતા ત્યારે વાત એ છે કે ગોપાળન સ્વામીને મહારાજ કે ગમે એવો કોઈ ચમત્કાર બતાવે પણ કોઈથી પ્રતી ના આવે થોડાક પરચા બહુ સરસ છે સ્વામીના એટલે હું વાંચું છું ઈડરના પહાડોમાં એકવાર વાઘ નીકળ્યો વાઘ નીકળ્યો અને ટોલ્લા ગામની ભાગોળમાં આવ્યો એટલે એને એક છોકરા ઉપર એ વાગે ત્રાપ નાખી અને એક છોકરાને મારી નાખ્યો બીજી બે ગાયોને મારી નાખી હવે આ છોકરાના મા બાપ રોક કડ કરે અને ગાયોના જે રખેવાળો હતા એ રોક રોકડ કરે છોકરાના બાપને એવો ગુસ્સો આવ્યો કે આ જે વાઘે મારા છોકરાને માર્યો છે વાઘને મારે મારી નાખવો છે એ વાઘને મારવા માટે જંગલમાં જવા નીકળ્યો ત્યારે ખુશાલ ભટ્ટે રોક્યા અને ખુશાલ ભટ્ટે કીધું વાઘને હું પકડીશ તમે શા માટે પકડો છો વાઘ મારી નામ દોડ્યો જતો હતો એનો બાપ પાછળ જતો હતો ખુશાલ ભટ્ટ કે તમે ના જશો હું વાઘને પકડીશ અને ખુશાલ ભટ્ટ વાઘને પકડવા પાછળ ગયા અને વાઘ ખુશાલ ભટ્ટના હાથમાંથી કેમ છૂટે લપડાક મારીને વાઘને હેઠો નાખી દીધો વાઘને મૂર્છાવીને મૂર્છામાંથી જાગ્યો અને ખુશાલ ભટ્ટની પ્રદક્ષિણાઓ કરી ખુશાલ ભટ્ટ પાસે માફી માગી ત્યારે ખુશાલ ભટ્ટે એને બોલાવીને ફરીથી એક બે લાફા માર્યા અને લાફા મારીને પછી એના પાપ બળી ગયા એટલે ખુશાલ ભટ્ટ કે આવે તારા પાપ બળ્યા મારા લાફાથી ઓહો જેને લાફો મારવાથી વાઘના પાપ બળી જાય પુરુષ કેવા હોય કેવા હોય કેવા હોય સ્વામી કે આવે તારે હિંસા ના કરવી માંસ ભક્ષણ ન કરવું ફળ ફૂલ ખાઈને જીવજે આવે તારું પાપ છે એ આજથી પૂર્ણ થયું છે હવે પાપ તારું ભૂસાઈ ગયું છે આજથી તું ફળ ફૂલ ખાજે સ્વામી એને એવું કીધું ખુશાલ ભટ્ટ કે તું બધાને પેટ દેખાડજે તારું એટલે તને બધા રાંધેલું અન્ન આપશે અને રાંધેલું અન્ન આપે એ તું ખાજે પણ આજથી તું હિંસા ન કરતો માંસ ન ખાતો અને રોજ તું જ્યારે તને ભૂખ લાગે વસ્તીમાં આવજે તારું પેટ દેખાડજે વસ્તીમાંથી તને બધા રાંધેલું અન્ન આપશે તું એ ખાજે પાછો જંગલમાં જતો રહેજે ત્રણ વર્ષ તારું આયુષ્ય પૂરું થશે પછી તારે ઘોડાનો અવતાર આવશે અને તને પ્રગટ ભગવાનના નિત્ય દર્શન થશે તેથી તારો મોક્ષ થશે નિત્ય તને પ્રગટ ભગવાનના દર્શન થશે ને તારો મોક્ષ થશે ભગવાન શ્રીહરિએ કેટલાય ઘોડાઓ પ્રસાદીના કર્યા હતા કેટલાય ઘોડાઓ પ્રસાદીના કર્યા હતા એમાંનો કોઈ ઘોડા રૂપે એને અવતાર મળ્યો હશે હજુ એવો ઇતિહાસ મને પ્રાપ્ત નથી થયો કે કયો ઘોડો ક્યાં પણ ત્રણ વરસ પછી તું ભગવાન શ્રીહરિના યોગમાં આવીશ અને તારું કલ્યાણ થશે વાઘ તે દિવસથી માંસ ખાતો બંધ થઈ ગયો માંસાહારી પ્રાણીએ એનો ભાવ છોડી દીધો માંસ ખાવાનો રાજકોટની બોરડીએ કાંટા ખેરવી નાખ્યા કાંટાળો સ્વભાવ જે બોરડીનો હતો કાંટા ખરી ગયા આજે મોજૂદ છે બોરડી કોઈને એમ લાગે કે વાઘ કાંઈ શાકાહારી થતો હશે તો આ શાસ્ત્રમાં વાત લખાય છે એ ખોટી પણ હોય કદાચ કોઈ ગબગોડો લગાયો હોય ભાઈ આજે બોરડી રાજકોટની અંદર કાંટા વિનાની મોજૂદ છે એ તો ગબગોડો નથી ને આજે 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 આંખોએ જોઈ શકાય છે જેની ઉપર બોર આવે છે ને એક પણ કાંટો નથી એ બોરડી તો આજ દેખાય છે રાજકોટની અંદર મોજૂદ છે હજુ પણ એ મુક્ત છે ગોપાળન સ્વામીએ કર્યો છે પરચો જે બોરડીના કાંટા ખેરવી શકે એ વાઘને શાકાહારી કેમ ન કરી શકે વાઘ શાકાહારી થયો ઘોડાનો એનો ફરી આવશે આવો સ્વામી આશીર્વાદ આપે ને તારો મોક્ષ થશે એ બે ગાયોને છોકરાના કાનમાં આવીને સ્વામી મંત્ર બોલ્યા અને છોકરાઓ બેઠા થઈ ગયા બેઠા થઈ ગયા જેનો ઊંઘમાંથી ઉઠતા હોય એવા બેઠા થયા બોલો આવો સ્વામીએ પરચો કર્યો સ્વામી આટલા પરચા પૂરતા ખુશાલ ભટ્ટના સ્વરૂપે હતા એમને મહારાજનો નિશ્ચય જે ભગવાનના મુક્તોને ઓલિયા હોય છે એ બધાને ભગવાનનો નિશ્ચય ભગવાનના સ્વરૂપની ખુમારી એ બધું એ ધામમાંથી સીધા અહીં લઈને દેખાતા હોય છે એને કાંઈ મેળવવાનું નથી હોતું એને કંઈ જ્ઞાન લેવાનું નથી હોતું એને કાંઈ શ્રીજી મહારાજના સ્વરૂપને સમજવાનું નથી હોતું એ તો સાંગોપાંગ શ્રીજી મહારાજ રૂપ હોય છે સ્વામી આટલા ચમત્કારી પુરુષ બીજાના ચમત્કારમાં પ્રતીતિ ના આવે એમ નહીં પણ સ્વામીને એમ કહી શકાય ગોપાળન સ્વામીને પોતાના ચમત્કારમાં પણ પ્રતીતિ એવી નહોતી કે હું કરું છું સૌથી મહત્વની વાત આ જીવને તો કેવું તાન હોય છે થોડુંક કાંઈક થોડુંક ચમત્કાર તો કાંઈ થતો ના હોય આપણાથી ઐશ્વર્ય તો કાંઈ આપણે બતાવી ન શકતા હોય હોય તો ને ઇન્દ્રિયોને અંતઃકરણનો દાસ હોઈએ ઇન્દ્રિયોને અંતકરણથી દબાઈ જઈએ એવા હોઈએ થોડાક કાંઈક ધર્મ નિયમ પડતા હોય આપણાથી થોડુંક કાંઈક જ્ઞાન આપણને હોય થોડુંક કાંઈક વૈરાગ્ય આપણને હોય થોડુંક કાંઈક ભગવાનના ભક્તો આપણને બે વાત પૂછીને કરતા હોય એમાં તો આપણને કેટલો બધો પાવર કેટલી બધી પ્રતીતિ આવી જાય ભગવાન સ્વામિનારાયણનું કરતા પણ ભૂલીને આપણે કરતાં થઈ જઈએ છીએ કેટલી વખત થઈ ગયા આ ગોપાળાન સ્વામી જે કરે છે એમાંનું મારાન તમારી અંદર શું છે મારું તમારાથી આમાંનું કેટલું કરોડોમાં ભાગનું થઈ શક્યું છે અથવા થશે ખરું કે આજે થાય છે આપણને એવી આશા ખરી કે આપણે આવા થઈ શકીશું આપણા દ્વારા મહારાજ આવું કરાવે એવું આપણને દેખાય છે આપણી અંદર કોઈ લક્ષણ શા માટે શા માટે શ્રીજી મહારાજની સીટ લેવી શા માટે શ્રીજી મહારાજથી મહાન આપણે છીએ એવું ક્યારેય પ્રતીતિ થાય અથવા તો ક્યારેય એવી પ્રતીતિ શા માટે થાય કે આ સત્સંગની અંદર શ્રીજી મહારાજથી મહાન તો આપણને પ્રતીતિ ના થાય કદાચ આપણે સાધક છીએ ભગવાનના ભગત છીએ પણ એવી પ્રતિ શા માટે થાય કે આ જે સારું છે બધું મારું છે હોય આપના મા તોય તે છે પાર કાગરેના આપણું શોભે છે ગોપાળન સ્વામીના જીવનમાંથી આપણે એટલી પ્રતી લાવીએ કે કોઈ ગમે એવો ચમત્કાર બતાવે તો સ્વામીને ભગવાનને વિશે આપણને ક્યારેય પણ નિષ્ઠામાં ફેર ન પડે એ વાત તો બાજુ પર પણ સ્વામીને પોતે આટલા પરચા પૂરે છે પોતે આટલા ચમત્કારો બતાવે છે તો પણ એને મહારાજ સિવાય કઈ પ્રતીતિ નહીં મહારાજ સિવાય ક્યારેય પણ પોતાની પોતાના પોતાના ઐશ્વર્ય પ્રત્યે કે પોતાને મળેલી શક્તિ પ્રત્યે સ્વામીને કોઈ બી અહોભાવ નથી થયો કેવી નિષ્ઠા મહારાજમાં હશે બુદ્ધિ બુદ્ધિશાળી કેવા વિદ્વાન કેવા ઐશ્વર્ય સાડી કેવા આ બધુંય હોવા છતાં ગોપાલન સ્વામી એમ કે કે મને જે શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે એ મને એવું લાગે છે કે જેવી રીતે કોઈ રાંકો હોય અને રાંકો ભીખ માગતો હોય રામપત્ર લઈને અને એને ઇન્દ્ર પદવી આવે અને એને જેવું ગાંડપણ થાય એવું ગાનપણ મને વર્તે છે કે આ શ્રીજી મહારાજ મને ક્યાંથી આ ખુશાલ ભટ્ટ જે છે ને આ ગોપાળન સ્વામી જેના પરચાની હું વાત કરું છું ને એ રાતને દિવસ એવું વિચારે છે

વડોલી ગામની અંદર એક કરસન નામે એક સોની ભગત હતો નાસ્તિક હતો દેવની નિંદા કરતો બ્રાહ્મણોની નિંદા કરતો બહુ મોટું પાપ છે વાલા ભક્તો આપણે ભગવાનના ભક્ત છીએ એટલું ચોક્કસ રાખીએ આપણને આપણા ઈષ્ટ પ્રત્યે નિષ્ઠા હોય આપણને આપણા મહારાજ પ્રત્યે નિષ્ઠા હોય આપણે આપણા મહારાજની નિષ્ઠામાં દ્રઢ હોઈએ ઢીલા ન હોઈએ શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે આપણને દ્રઢ પ્રતીતિ હોય એને રોજ દ્રઢ કરવા માટેનો જ આપણો પ્રયત્ન હોય એ દ્રઢ કરીને બીજાને મારે દ્રઢ કરાવવું છે એવું જ આપણું તાન હોય નિંદત નહીં કોઈ દેવ કુપન જેની માટે જેને જે મળ્યું છે શ્રેષ્ઠ છે એને એનું ભજવા દો પ્રયત્ન કરો એને સમજાવવા આપણી અંદર હેત હોય તો પણ ક્યારેય પણ ઉપાસનાના જોરે કરીને સ્વરૂપ નિષ્ઠાના બળે કરીને ક્યારેય પણ કોઈના કોઈના ઈષ્ટદેવની નિંદા એ આપણે ન થાય કરાય પણ નહીં એ કરે છે એને પોતાના ઈષ્ટદેવ જોઈએ ભગવાન સૌમેળને સમજ્યો જ નથી સમજ્યો જ નથી જ્યારે કોઈને હેત થાય ત્યારે એને ચોક્કસ સમજાવાય કે મહારાજ આવા છે મહારાજ આવા છે પણ અણહમજુ સામે ક્યારેય પણ તર્ક વિતર્કને વાદ વિવાદમાં ન ઉતરવું ત્યાંથી દૂર ખસી જવું કોઈ આપણને બહુ જો કાંઈક પ્રેશર કરે તો એને સો ટકા પાજી પડાવની છાયામાં ના દબાવું એના વેન ઉપર વેન લાવવું એ મહારાજે કીધું છે લાવવું પડે સત્સંગમાં અણહમજું માણસો હોય એને સમજાવવું પડે એને કડક શબ્દમાં કહેવું પડે પણ કોઈ ઈતર છે એને જ્યાં મળ્યું છે જ્યાં પ્રતીતિ છે એને ભજવા દો ક્યારેય પણ કોઈ દેવની નિંદા ન થાય અરે કોઈ વ્યક્તિની નિંદા ન થાય આપણી જીભ તો એવી પાવન જોઈએ કદાચ કોઈની અંદર કાંઈ દોષ દેખાય ને તો દયા આવે કે બિચારાને યોગ નથી આ વ્યભિચારી છે ભૂંડો છે એવું શા માટે કહેવું અરે બિચારો બિચારો એને ખબર નથી કે મહારાજનું રૂપ કેવું છે એટલે જગતની અંદર લુપ્ત થઈ રહ્યો છે ને ભગવાનના સુખની ખબર નથી એ મહારાજ એની ઉપર દયા કરજો ગૃહના કોઈ ઉપર નહીં દયા બધા ઉપર કરો ભગવાનનો ભક્ત ના હોય ભગવાનનો ભક્ત દયાવાળો હોય આ કરશન નામનો સોની બ્રાહ્મણોનું સોનું ચોરી કરતો પાછો સોની હતો સોનાનો ધંધો એટલે ચોરી કરે ચોરી કરે ને એમાંથી ચોરી કરીને પોતાનો ધંધો નિર્વાહ ચલાવે અંધકાર આવ્યો કૃત્ય તો બધા ખરાબ હતા જમદું તો લેવા માટે આવ્યા લો પાસથી બાંધી દીધો છે આને આ વડોડી ગામનો કરશન સોની લોહ પાસથી બાંધીને લઈ જતા હતા ત્યારે દૂતો કહે આખું આયુષ પાપ માર્ગમાં ગુમાવ્યું છે જમપુરીમાં લઈ જઈને હજારો યુગ પર્યંત નરકના કુંડમાં નાખવો છે તેને લઈ જતા લઈ જતા ટોડલાના સીમાડામાંથી એને કાઢ્યો ટોડલાના સીમાડામાંથી કાઢ્યો ત્યારે ત્યાં ખુશાલ ભટ્ટ હતા એ ખુશાલ ભટ્ટને તુલસી તોડતા હતા સવારની અંદર ભગવાનને પૂજા માટે ખુશાલ ભટ્ટ ત્યાં તુલસી લેતા હતા ખુશાલ ભટ્ટને જોયા એટલે તો સાક્ષાત ખુશાલ ભટ્ટને પગે લાગ્યા તો ભગવાન ભગવાન છે છે આમ જાણીને પગે લાગ્યા વિચારો જમદુ તો જેને ભગવાન જાણીને પગે લાગે એ કેવા પુરુષ હશે કોણ હશે કે જેને જમદૂત ભગવાન દેખ જમદૂતને જે ભગવાન જેવા દેખાય પગે લાગે હાથ જોડી નમસ્કાર કરે એ પહેલાં કરસન સોનીએ જોયું એટલે કરસન સોનીને થયું કે આ બહુ મોટા કોઈ પરમેશ્વર હશે તો જ જમદૂત એને પગે લાગ્યા હોય એટલે આ કોઈ મોટા પુરુષ હશે એટલે ઊંચે સ્વરે કરીને બોલ્યો કે ઓ મારા પરમેશ્વર તમે દયા લાવીને મને આ જમના મહાકશથી છોડાવો તમારે સરને છું એ સાંભળીને ખુશાલ ભટ્ટે એના સામું જોયું તે તરત જ બધા બંધ એની મેળે છૂટી ગયા અને ખુશાલ ભટ્ટે ચપટી વગાડી જમદું તો ત્યાંથી ભાગી ગયા આવો ચમત્કાર પછી ઓલો સોની તો હાથમાં ચાલ્યો રે ખુશાલ ભટને દંવટ કરવા લાગ્યો ઓહો હો તમે તમે જ જ મારા મારા તમને જ હાથથી ભજુ તમે જ મને કંઠી બાંધો ને તમારા સિવાય આવે બીજું કોઈ ભજન નહીં ખુશાલ 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 મારે ભજન કરવું છે જો મહારાજ કે ગમે એવો કોઈ ચમત્કાર બતાવે માં પ્રતીતિ ન આવે ગોપાળન સ્વાયનું પાત્ર એવું પોતા દ્વારા આટલા ચમત્કારો થાય તો પણ પોતાને વિશે પ્રતીતિ ના આવે પોતાને વિશે પ્રતીતિ ના આવે બહુ મોટી બહુ મોટી બહુ મોટી મોટાઈ છે આ તો બહુ મોટી મોટાઈ છે ભગવાન જેવું ઐશ્વર્ય ભગવાન બતાવે ખુશાલ ભટ્ટને ક્યારેય એમ ના થાય કે હું ભગવાન હોઉં તો હોઉં મારું મંદિર બંધાઈ જાય મોટું અને હું જ ભગવાન તરીકે સિંહાસનોમાં બેસી જવું કોઈ દિવસ ન થાય આ મોટાઈ છે આ સત્પુરુષ પણ છે આ સંતપણું છે આ ભક્ત છે આ સેવક છે આ દાસપણું છે આ અક્ષર મુક્ત છે પરમ ગુણ પરમ વિવેકી ગુણ માનન આવે પરમ ગુણ પરમ વિવેકી વિવે ગોપાલ પરમ સાડી સાડી પરમ ચમત્કારી પુરુષ અને એને કોઈ દિવસ મહારાજ સિવાય પ્રતીતિ ના આવે ઓલો દંડવટ કરવા લાગ્યો આજથી મારે ખુશાલ ખુશાલ ભજન કરવું ત્યારે ખુશાલ ભટ્ટ તેદી તોડલા ની અંદર એને એમ કે છે હાંભળ અહીંથી સીધો કાઠિયાવાડમાં જા અને કાઠિયાવાડની અંદર ઉન્મદ ગંગાના કાંઠે ગઢપુર ગામ છે ને ગઢપુર ગામની અંદર લીમડા લીમડ તરુ નીચે ભગવાન શ્રીહરિબિરા જે છે એનો આશ્રિત થા એના ચરણારવિંદમાં જા કલ્યાણ એ કરશે હું નહીં કોઈ જગ્યાએ ચમત્કારમાં પ્રતીતિ ના આવે એવા તો ઘણાય હોય પણ પોતાના ચમત્કારની અંદર પણ જીવના આત્યંતિક કલ્યાણની પ્રતિતિ જેને નથી રાખી એવા ગોપાળન સ્વામી એનો અર્થ એ નથી એ સમર્થ નહોતા શ્રીજી મહારાજ ધારે કાનું કલ્યાણ નથી કરવું ગોપાળન સ્વામીએ ધાર્યું એ કરવું છે એનું કલ્યાણ થાય એ સિદ્ધાંત શાસ્ત્રનો એમનો એમ જ છે પણ એ વાત પણ બહુ નક્કી છે કે પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ સર્વશક્તિમાન નથી સર્વશક્તિમાન એક પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે એનું આપેલું બધા પાસે છે એનું આપેલું ગોપાલન સ્વામી પાસે છે એનું આપેલું મુક્તાનંદ સ્વામી પાસે છે એનું આપેલું સ્વામી પાસે છે છે એનું આપેલું જ જ દરેક મોટા મહાપુરુષો એ એ દિવસ સુધી જે કોઈ બધું પુરુષોત્તમ નારાયણ રૂપી સમુદ્રમાંથી આવેલું છે સ્વતંત્ર કોઈ પાસે નથી સ્વતંત્ર એક પુરુષોત્તમ નારાયણ જ છે પણ છતાંય પુરુષોત્તમનું વાત્સલ્ય એ મુક્તો ઉપર એટલું છે એ મુક્તોને પુરુષોત્તમ નારાયણમાં હેત એટલું છે પુરુષોત્તમ તરફની એમની જે એની ઉપર ન્યોછાવર થઈ જવાની જે વૃત્તિઓ એવી છે કે જેનાથી પુરુષોત્તમ પોતાનું પુરુષોત્તમપણું ભૂલી જાય છે મહારાજ પોતાનું મહારાજપનું ભૂલી જાય છે હું રાજાદી રાજ છું ભૂલી જાય છે હું સર્વોપરી છું ભૂલી જાય છે અને શ્રીજી મહારાજને આધીન થઈ જાય છે એટલે મારાને તમારા જીવો મારાને તમારા જેવા જીવોના કલ્યાણ મહાપુરુષો એના સંકલ્પથી શ્રીજી મહારાજની ઈચ્છા ન હોય તો પણ કરી દે છે ધામ શ્રીજી મહારાજે કદાચ આપણું કરોડ જન્મ પછી લખેલું હોય તો પણ એવા મહાપુરુષો આપણને આ જન્મે ધામ અપાવે છે એની પાછળનું કારણ શ્રીજી મહારાજની એ મહાપુરુષો ઉપરની વાત્સલ્યતા છે નહીં મારુન તમારું કોઈ સાધન મહારાજની એના ઉપરની વાત્સલ્યતા છે ચાલવા દે છે ચાલવા દે છે તમારા ઘરની અંદર તમારે કંઈક કરવું હોય પણ ઘરવાળાને બીજું કરવું હોય તો તમે ચાલવા દો છોકરાને કંઈક બીજું જોવું હોય તમારે આ જોવું હોય તો તમે છોકરાનું થોડું ચાલવા દો ચાલવા દો છો સમર્થ તો તમે જ છો એમ પુરુષોત્તમ નારાયણ સમર્થ છે ચાલવા દે છે કારણ કે એને વાત્સલ્ય એટલું છે ગોપાળન સ્વામી એને આ વ્યક્તિ એમ કે છે હું ખુશાલ ખુશાલ ભજન કરીશ જમદુ તો ભાગી ગયા આટલું જોવે છે ખુશાલ ભટ્ટ આ બધું જ જોવે છે જાણે છે પોતે કરે છે તો પણ ખુશાલ ભટ્ટ એને ઉન્મદ ગંગાના કાંઠે શ્રીજી મહારાજ પાસે મોકલે છે આ ગોપાલ ચમત્કારમાં પણ ન આવે બીજાનો ચમત્કાર તો શું બીજાના ચમત્કારમાં તો આવે જ ક્યાંથી પણ પોતાના ચમત્કારની અંદર પણ પોતાપણાની માનીનતાની પ્રતીતિ ના આવે ક્યાં મેં કર્યું છે આ તો ગજબનું કહેવાય ગજબનું આ ગોપાળન સ્વામી રૂપી આ પાત્ર ક્યાંય ના મળે જગતમાં ક્યાંય ના મળે આ તો કેટલાકને થઈ જાય નહીં તો ગોપાળન સ્વામી આ બધા અનાદિ મુક્તો એ તો બહુ મોટા બહુ મોટા ઐશ્વર્ય સાડી ઐશ્વરયાર્થી જે અવતારો કહેવાય ઈશ્વરયાર્થી કોઈ મુક્તો કહેવાય એના કરતાં પણ આ તો બહુ મોટા આ ઐશ્વર્ય વાળા છે ઐશ્વર્ય માટે મુક્ત નથી થયા એને શ્રીજી મહારાજે બળાત્કારે આપેલું છે એના દ્વારા કાર્ય કરાવવા માટે આપેલું છે સંપૂર્ણ નિષ્કામ છે જેને ભગવાનની મૂર્તિના સ્વાદ સિવાય બીજો કોઈ સ્વાદ જોતો નથી એવા છે પણ શ્રીજી મહારાજે બળાત્કારે બળાત્કારે અનેક જીવોના કલ્યાણને અર્થે આવા મોટા પુરુષોને કોઈ આવા ઈશ્વર્યોનું પ્રદાન કર્યું હોય છે પ્રદાન કર્યું હોય છે ઈડરમાં એક બરોડી ગામ ત્યાંનો એક બ્રાહ્મણનો છોકરો જન્મથી મૂંગો હતો બાળપણમાં બંને પગ ભાંગી ગયા હતા એના એના પિતા ધામમાં જતા રહ્યા હતા પછી સેવા કોઈ કરતું નહોતું એટલી રડતો તો બે વર્ષ દુઃખ ભોગવ્યું એને નાનો હતો એટલે પછી ખુશાલ ભટ્ટ પાસે આવ્યો ભટ્ટ પાસે ઊભો રહ્યો એટલે ભટ્ટે કહ્યું ખુશાલ ભટ્ટે ઊભો થા એટલે ઊભો થયો પગ ભાંગી ગયેલા એ ઊભો થયો ખાલી ખુશાલ ભટ્ટે એટલું કીધું ઊભો થાય તો ઊભો થઈ ગયો એના ઘર સન્મુખ પીપળો હતો અને તુલસીનો ક્યારો હતો ખુશાલ ભટ્ટ એની પ્રદક્ષિણા કર એની પ્રદક્ષિણા કરી તો પ્રદક્ષિણા ફરી પ્રદક્ષિણા કરી એને પછી કીધું મૂંગો હતો ખુશાલ કે થોડું બોલતો તો થોડું થોડું બોલવા લાગ્યો થોડી વધારે વાતો કરી વધારે વાતો કરવા લાગ્યો ખુશાલ ભટ્ટ કે તને વેદ મંત્ર આવડે છે બોલ વેદ મંત્ર મૂંગો વ્યક્તિ વેદ મંત્ર બોલવા લાગ્યો સંસ્કૃતના અધ્યાય બોલી ગયો એ ત્યાં જ પછી તો એને બહુ દક્ષિણાઓ બહુ માન મોટપ મળવા લાગી બહુ પ્રકારના ભોજન મળવા માંડ્યા બહુ એની પ્રતિષ્ઠા વધી ગૌરી શંકર એનું નામ હતું ગૌરીશંકર ધનપાઠી એનું નામ પ્રસિદ્ધ થયું ખુશાલ ભટ્ટ આટલા ચમત્કાર બતાવતા એની પાછળ ખુશાલ નહોતો કે કોઈ વ્યક્તિ મારામાં સારી ક્રિયા કરવામાં પણ જીવને રાગ રાગ હોય હોય છે છે હું આવું સારું કરું તો મારી અંદર પાંચ જીવને ભાવ થાય એવો ઊંડો રાગ જે અહમ વૃત્તિમાંથી પ્રગટ થયેલો એનો કોઈ અર્ક છે અર્ક છે હું આમ વર્તું એટલે બધાએ મને સારો કહે હું આમ બોલું એટલે બધાએ મારામાં પ્રતીતિ લાવે હું આમ ચાલું એટલે બધાએ મારામાં પ્રતીતિ લાવે એ જે ભાવ એવો ભાવ ખુશાલ ભટ્ટમાં કાંઈ નહોતો આટલી બધી આટલી બધી શક્તિ હોવા છતાંય એક જ તાન હતું કે હું ગમે તે રીતે આને પુરુષોત્તમ નારાયણમાં જોડું બસ એમાં જોડું ઓલો પગમાં પડ્યો મોકલ્યો ગઠપુર આ ગૌરીશંકર એ મૂગો હતો લંગડો હતો એને ચાલતો કર્યો બોલતો કર્યો વેદ મંત્ર બોલતો કર્યો એની પ્રતિષ્ઠા વધી એને ખાવા પીવાના સુખ સાહેબીઓ વધી ગઈ એનું નામ ખ્યાત નામ ગૌરીશંકર બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણ તરીકે પ્રખ્યાત થઈ ગયો પણ ખુશાલ ભટ્ટના આશીર્વાદથી થયું છે ખુશાલ ભટ્ટે કર્યું છે પણ ખુશાલ ભટ્ટે કંઠી નાખી સ્વામિનારાયણની કર્યો સત્સંગી એને મહારાજનો ભેટો કરાવ્યો છે અને જ્યારે અમદાવાદની અંદર અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ છે ને જયારે શ્રીજી મહારાજે નર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને ત્યારે વરુણીમાં એક ગૌરીશંકર ધનપાઠી હતા એ બેઠા હતા અને એમની એમ કહ્યું કે મને પૂર્વે આ ગોપાળન સ્વામીએ જમપુરી જેવા દુઃખમાંથી છોડાવીને કાઢ્યો છે નહીં તો હું ડહળાતો જીવતો હોત મારા પગ ભાંગી ગયા હતા મૂંગો હતો કેટલો દુઃખી હતો બાપ મરી ગયો હતો એમાંથી આ ખુશાલ ભટે મારી ઉપર ગોપાળન સ્વામીએ કૃપા કરી અને ગોપાળન સ્વામીની કૃપાથી હું અહીં આવ્યો પણ ગોપાળન સ્વામીએ જો ધાર્યો હોત ને ગોપાળન સ્વામી જો એવો સંકલ્પ કર્યો હોત ને તે ટોળલાની અંદર રહ્યા થા આખા પૃથ્વી ઉપર ગોપાળન ભગવાન આવી રીતે પ્રખ્યાત થયા હોત આખી આ પૃથ્વી ઉપર જેમ મહારાજનું નામ છે ને મહારાજનું નામ છે ને એમ મહારાજના પાવરે કરીને ગોપાળન સ્વામી પણ ગોપાળન ભગવાન તરીકે પ્રખ્યાત થયા હોત એનું ભજન થતું હોત એનું બધું થતું હોત પણ પોતાને વિશે પણ એવી માનીનતા નહીં કે આમ હું કરું છું જે કરે છે તો ભગવાન કરે છે બીજો કોણ સર્વ શક્તિમાન તો ભગવાન જ છે આવી દ્રઢ પ્રતી પુરુષ બીજાને પણ આમ જ સમજાવે આમ જ સમજાવે એકવાર સ્વામી ફરતા ફરતા પલાના ગામમાં ગયા કે પલાના ગામે આવે ને તે હરિભક્તોની સભા ભરાઈને બેઠી પણ બધા ઉદાસ કોઈ આ મૂળમાં નહીં હરખા સ્વામી કે ભલા મોઢા કેમ તમારા ફિક્કા છે કઈ હસતા નથી કાંઈ હરખું બોલતા નથી શું છે અરે સ્વામી વરસાદ મુદ્દલ પડવાનો જ નથી આ વખતે તો આ ટેલિયા બ્રાહ્મણો જે છે ને પહેલાં ગામડે ગામડે બ્રાહ્મણો ફરતા અને પછી એ ટેલ નાખે એમાં કે આ બધા બ્રાહ્મણો સ્વામી બધા એવું કહે છે વરસાદ મુદ્દલ પડવાનો નથી હું મૂળમાં હોઈએ સ્વામી દાના ખાવા ના મળે અને કેટલી તકલીફ સ્વામી આ વરસ કપરા જાય આ છોકરાઓ લગ્ન કરાવવાનું બધું સ્વામી અમારે ગ્રહસ્થને કેટલા ખર્ચા અને સ્વામી આમાં આવું વરસ જાય તો કોણ સ્વામી આમાં રાજી હોય સ્વામી કાંઈ કરો ને મહારાજને કંઈ કોને સ્વામી કે ક્યાં બ્રાહ્મણો ના પાડે છે તો કે જગતમાં જ્યોતિષી બ્રાહ્મણો જે અત્યારે ફરે છે ને એ બધા ગણિત કરીને એવું કહે છે કે નહીં પડે સ્વામી કે વરસાદ નહીં આવે એવું કહે છે ને એ બધા બ્રાહ્મણોને બોલાવો એટલે ગોપાળન સ્વામીએ બ્રાહ્મણોને બોલાવી લાવવા કહ્યું ત્યારે બધાય એટલામ તો થાળી વગાડીને પેલા બ્રાહ્મણો ફરતા થાળીઓ વાગવા લાગી બ્રાહ્મણો આવે એટલે સ્વામીએ કીધું કે તમે કહો છો વરસાદ નહીં પડે પણ હું કહું છું વરસાદ પડશે તમે કહો છો નહીં પડે પણ હું કહું છું પડશે અને ત્યારે પડશે પડવો ન પડવો ભગવાનની ઈચ્છા પર છે સ્વામીએ એટલું ઉમેર્યું કે તમે કહો છો વરસાદ નહીં પડે પણ હું કહું છું વરસાદ પડશે પડવો ન પડવો એ ભગવાનની ઈચ્છા પર છે સ્વામી એમ કીધું તમારા જોવા ઉપર નથી જોયું હું કહું છું પડશે તમે કહો છો નહીં પડે પણ પડવો કે ના પડવો એ તો ભગવાનની ઈચ્છા પર છે કેટલું કરતા પણ હું મહારાજનું આટલું કહી દીધું ત્યારે ઓલા જ્યોતિષો કે જો તે ખોટું પડે તો જનોઈને ઠેકાણે હું ડામ દઈશ નહીં તો તમારે ભગવા બાળી દેજો જો ખોટું પડે બ્રાહ્મણ તો જનોઈ તો બ્રાહ્મણનું આભૂષણ છે જોઈએ જ તો કે જનોઈને ઠેકાણે હું ડામ દઈશ જો મારું વચન ખોટું પડે તો ઓલા જ્યોતિષ બ્રાહ્મણો તેમાં મુખ્ય એક હતો એને એમ કીધું સ્વામીને કે જો તમારું ખોટું પડે તમે ભગવા કપડાં બાળી નાખજો તમારે ત્યારે સ્વામી કે અમે એવી પ્રતિજ્ઞા કરતા નથી ને કોઈને કરાવતા નથી કારણ કે સ્વામીએ પહેલાં જ કહી દીધું પડવો ન પડવો એ તો ભગવાનની ઈચ્છા પર આધાર છે જેના જીવનમાં પ્રગટ થયા ત્યારથી માંડીને આજ સુધી કેટલા પરચાઓ થયા છે પણ એ પુરુષને આજ દિવસ સુધી એવો સંકલ્પ નથી થાતો કે મેં કીધું એટલે પડશે જા એવો સંકલ્પ નથી થતો મોટા પુરુષોના જીવનમાં ઘણી વખત ડોકિયા કરવા જેવા હોય છે ડોકિયા કરવા જેવા હોય છે એ તો જેને કર્યા હોય એને જ ખબર હોય કે મોટા પુરુષો કેટલા નિર્મળ હોય છે કેટલા નિર્મળ હોય છે એના જીવનમાં પડે પડે કેવા હજારો પ્રકારના ચમત્કારોને હજારો પ્રકારની એવી શક્તિઓના દર્શન થતા હોય તો પણ એક પળના કરોડમાં ભાગમાં પણ એને એમ ના થાય કે આ હું ધારું છું થાય છે એને એ હંમેશા એને એક જ પ્રતિથી મહારાજ કરે છે ને મહારાજથી થાય છે મહારાજ કરે છે ને મહારાજથી થાય છે આપણે કમસે કમ એટલું તો શીખીએ આપણે એટલું તો શીખીએ એટલા અજ્ઞાની તો ના રહીએ કે કાંઈક આપણાથી મહારાજ કંઈક સારું કરાવે મહારાજ કરે છે મહારાજથી થાય છે મહારાજ કરે છે મહારાજથી થાય છે મહારાજ કરે છે મહારાજથી થાય છે જે સારું થયું મહારાજે કર્યું મોટાએ કર્યું આટલું તો શીખીએ આટલું શું શીખીએ સીધા જ કંઈક સારું કર્યું થોડું કંઈક આ થયું તરત જ ઓહો મેં કર્યું આ મોટા ભા થઈને આપણે નીકળી જઈએ અરે કદાચ આપણને મોટા ભા કદાચ ન કરે અને આપણે હૃદયમાં ગલગલિયા અનુભવીએ આપણે એવું સમજીએ કે આ તો કોઈ સમજતું નથી બાકી તો મેં જ કર્યું છે ને મારાથી થયું છે આવું બધું અજ્ઞાન લઈને ફરીએ છીએ આ ગોપાળન સ્વામીના પાત્રમાંથી એટલું તો શીખીએ કે સ્વામીના સ્વામીના રૂવાળા બરાબર આપણે નથી અને આપણને હાના બીજા તાન ચડે બીજી જગ્યાએ ચમત્કારમાં પ્રતીતિ ક્યારે નહીં આવે કે જ્યારે આપણે શ્રીજી મહારાજથી પ્રધાન બીજું જીવનમાં નહીં થવા દઈએ તો જ પ્રતીતિ નહીં આવે નહીં તો પ્રતીતિ આવશે 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 બોલો સ્વામી કે હું કંઈ તમને પ્રતિજ્ઞા કરવા કહેતો નથી હું પ્રતિજ્ઞા કરતો નથી પણ હમણાં જ અને આજે જ વરસાદ પડશે તે તમે જોશો ઓલો કે પણ આકાશમાં વાદળ નથી આ ગોપાળ બાવો ગાંડો લાગે છે કે બબડતો બબડતો ત્યાંથી એ તો ત્યાંથી ચાલો ગયો સ્વામી આકાશ તરફ દ્રષ્ટિ કરી ત્યાં નાની વાદળી આવી અને વાદળી જે ચાલી જતી હતી ધીરે ધીરે મોટી થવા લાગી અને પછી વરસાદ ચાલુ થઈ ગયો ત્રણ દિવસ સુધી વરસાદ રહ્યો ચારે થઈને કડાકા હારે વરસાદ પડવા લાગ્યો ઓલો પલળી ગયો ઘેર ના પૂગ્યો બોલો ઘેર ના પૂગ્યો આવું સ્વામી ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યો ઓલો એને સ્વામીનો આ પ્રતાપ જોઈ નિશ્ચય થયો અને સ્વામીને જોઈને સાધુ થવાની ઈચ્છા થઈ એને એમ થયું કે આ ગોપાળનંદ સ્વામી પોતે ભગવાન છે સ્વામી એને વર્તમાન ધરાવ્યા ભગવી ચાદર ઓઢાડી અને બ્રાહ્મણ હતો ને એટલે સ્વામી એને બ્રહ્મચારી કર્યા અને દયાનંદ નામ પાડ્યું અને દયાનંદ નામ પાડીને મહારાજ પાયા લઈ ગયા મહારાજને દર્શન કરાવીને કે હાંભળ દયાનંદ આ જે કાંઈ ગોપાળાનંદની અંદર તે જોયું ને એ તો આ સહજાનંદનું આપેલું છે આ સહજાનંદ સ્વામી કરે છે આ સર્વોપરી છે આ સર્વ અવતારના અવતારી છે અને દયાનંદ બ્રહ્મચારી વરતાલમાં રહીને અખંડ એમને સેવા કરી નિષ્કુળાન સ્વામી એકસો ને બેતાલીસમાં પ્રકરણમાં ગોપાળન સ્વામી માટે લખે છે કે સ્વામીએ હરિભક્તોના કહેવાથી વરસાદ પાડ્યો છે અને વરસાદ પડ્યો છે આવા કેટલાય પરચાઓ સ્વામી દ્વારા થતા ત્યારે ગોપાળન સ્વામી પાસે આવીને હરિભક્તો એમ કહેતા લાગ્યા ગોપાળ સ્વામીને પાય ધન્ય ધન્ય તમે મુનિરાય હરિભક્તોએ સ્વામીને કીધું ઓ હો સ્વામી તમે તો બહુ મોટા ને બહુ પ્રતાપવાળા ને બહુ શક્તિશાળી પણ સ્વામીને પોતાની જાત પ્રત્યે ક્યારેય પણ માનીનતા નથી થઈ કે હું પ્રતાપવાળો મહારાજ કે ગમે એવો ચમત્કાર બતાવે પ્રતીતિ ન આવે ગોપાળન સ્વામીમાં રહી અને શ્રીજી મહારાજ પોતે કાર્ય કરે તો પણ ગોપાળન સ્વામીને પોતા પ્રત્યે ક્યારેય પણ ચમત્કારપનાની પ્રતીતિ ન થઈ એ ગોપાળન સ્વામી શું બોલ્યા બોલ્યા ગોપાળ સ્વામી તે પ્રત્યે જે થયું તે શ્રીજીની સામર્થે બીજા થકી તે કાંઈ ન થાય થાલો ભૂલો ફોગટ ફૂલાય બીજા થકી ન થાય જે થયું તે શ્રીજીની સામર્થ્ય બીજા થકી તે કાંઈ ન થાય થાલો ફૂલો ફોગટ ફૂલાય ખાલી ફૂલાય એનાથી કશું થાય નહીં આવું ગોપાળન સ્વામીને પોતાની અંદર આટલું ઐશ્વર્યને આટલી શક્તિ હતી તો પણ સ્વામીને ક્યારેય પણ પ્રતિથી મહારાજ સિવાય બીજી કોઈ જગ્યાએ આવી નથી એટલે શ્રીજી મહારાજ કહે છે એવા તો આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી છે કે એમને કોઈ બીજો ગમે તેવો હોયને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં શ્રીજી મહારાજ સિવાય કોઈનો ભાર નહીં એવા બે પુરુષો મહારાજે સ્વયં પસંદ કર્યા મુક્તાનંદ સ્વામી અને ગોપાળન સ્વામી હવે મહારાજ આગળ એ વાત કરે છે કે કેવો હોય એને કોઈનો ભાર ન આવે એટલે કે મહારાજ સિવાય કોઈનો ભાર ન આવે તો જે પોતાને દેહથી નોખો આત્મા જાણતો હોય જે પોતાના એ આત્માને વિશે પ્રત્યક્ષ ભગવાન જે આ શ્રીહરિએ બિરાજમાન છે એવું સમજતો હોય અને ભગવાન સિવાયના આકાર માત્રને અસત્ય અને દોષે યુક્ત સમજે અને એવો વૈરાગ્ય હોય અને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ દિવસ બુદ્ધિમાં ભ્રમ થાય નહીં કે આ મહારાજ સિવાય બીજાથી થાય એને તો પ્રથમના સત્યાવીસમાં પ્રમાણે કેપ હોય કે જે કાંઈ ચમત્કાર જે કાંઈ પૂર્વે થયું જે કાંઈ અત્યારે થાય છે જે કાંઈ ભવિષ્યમાં થશે મને મળે એવા જે મહારાજ એના વતે જ થાય છે એનું દીધું જ બધા ભોગવે છે એનાથી જ બધું થયું છે એનાથી જ બધું થશે આવી એને દ્રઢ પ્રતીતિ હોય એને બુદ્ધિમાં ક્યારેય ફેર પડે નહીં આવું શ્રીજી મહારાજ કહે છે આવા ગોપાળન સ્વામી જેવા અને મુક્તાનંદ સ્વામી જેવા પાત્ર માટે આટલી ઊંચી કક્ષાના પાત્ર માટે મુક્તાનંદ સ્વામી એટલે સ્વયં ભગવાનની ઈચ્છા ન હોય એવા જીવોના કલ્યાણ કરવા માટે સમર્થ પાત્ર એમ શ્રીજી મહારાજ સ્વયં કહે છે ગોપાળાનંદ સ્વામી એટલે શ્રીજી મહારાજ ન હોય તો શ્રીજી મહારાજનું જો નામ નિશાના બ્રહ્માંડમાં ન હોય કદાચ તો ગોપાળન સ્વામી આખા બ્રહ્માંડની અંદર નહીં કોટી બ્રહ્માંડોમાં ભગવાન તરીકે પૂજાય એવા પુરુષ આવા બે સમર્થ પુરુષો બે શ્રીજી મહારાજની બે આંખો સમાન પુરુષો બે શ્રીજી મહારાજના હૃદય સમાન પુરુષો શ્રીજી મહારાજના સંપૂર્ણ ઈચ્છાને જાણવાવાળા પુરુષો એવા બે મોટા પુરુષો જેના યોગે કરીને માયા પણ બ્રહ્મરૂપ થઈ જાય એવા પુરુષો એવા પુરુષો માટે શ્રીજી મહારાજ આગળ જતા શું વાત કરે છે એને આપણે આના પછીના દિવસોની કથામાં સાંભળશું અત્યારની કથાને પૂર્ણ કરું છું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારનમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની જે